ડોક્ટરને ઘરમાં બોલાવો તો રોગ દૂર થાય દાદા. ડોક્ટર ઘરે આવે એનાથી રોગ દૂર નથી થવાનો. ડોક્ટર કહે એમ કરશો, ડોક્ટરે આપેલી દવા લેશો તો 100% રોગ દૂર થઈ જશે. આપણે ઘણીવાર સંતોની પધરામણી ઘરમાં કરીએ છીએ, હૃદયમાં નહીં. દુઃખની વાત છે, દુઃખની વાત. પધરામણીમાં જેટલો રસ છે, થાળમાં જેટલો રસ છે, મહાપૂજામાં જેટલો રસ છે, સમયા ઉત્સવમાં જેટલો હરિભક્તોને રસ છે, કથા વાર્તામાં એટલો રસ નથી. મારે તમને એ કહેવું છે, ડોક્ટર ઘરે આવે કે ન આવે એ એટલું મહત્વનું નથી. મહત્વનું એ છે એણે કહી એ દવા આપણે લઈએ તો રોગ દૂર થાય. એમ સંતોએ બતાવેલો માર્ગ, કયો માર્ગ? આ કથા વાર્તા રોજ સાંભળો, પ્રેમથી સાંભળો, વિશ્વાસ રાખીને સાંભળો અને ચમત્કાર જુઓ. તમે તમારી ગાડીમાં થોડું એલાઇનમેન્ટ આઘું પાછું થઈ જાય, ટાયર ઘસાય છે ને, ઘસાય છે કે નહીં તમે જુઓ છો કે નહીં? થોડું ખાલી દોરા જેટલું આઘું પાછું થાય તો એ પ્રોબ્લેમ થાય છે. તમે ગાડી ચલાવો તમને ખબર છે. એ કલ્યાણના માર્ગે પણ એવું છે. ઘરમાં 2 જણા હોય, 4 જણા હોય, 6 જણા હોય, દાદા દાદી, પપ્પા મમ્મી, દીકરો દીકરી, આ બધા ગાડીના ટાયર છે દાદા. શું છે? કદાચ ભલે શરીરથી, ઉંમરથી આપણે જુદા હોય પણ એક સરખા વિચાર થાય, નંબર 1. ત્યાર પછી એક સરખી ભાવના બધાના હૃદયમાં થાય. આપણે મહારાજને રાજી કરવા છે, ગુરુજીને રાજી કરવા છે, સંતોને રાજી કરવા છે, માતા પિતાને રાજી કરવા છે. એક સરખી ભાવના, આ પણ બહુ મોટી વસ્તુ. એક સરખી વિચારધારા, એક સરખી ભાવના અને એક સરખી રૂચિ, આ 3 વસ્તુ આવી જાય ને દાદા, તો સંસારની ગાડી કેવી ચાલે? રમ રમાટ ચાલે. હા, અહીં બધા માટે એક જ માર્ગ છે, સમજણ આવે તો આ બધું થઈ શકે. અને સમજણ એક જ રીતે આવે છે, કથા સાંભળે તો આવે. ભગવાન સ્વયં પરબ્રહ્મ છે, છતાં પણ ભાગવતની કથા સાંભળે છે, આપણને શીખવાડે છે. આગળ પણ વાત આવી, એકવાર નહીં ઉપરા ઉપર ભગવાન સ્વામિનારાયણે 7 વાર, એકવાર કથા ભાગવતજીની પૂરી થઈ, ફરી વાર ચાલુ કરાવી, બીજી વાર પૂરી થઈ, ત્રીજી વાર ચાલુ કરાવી, ચોથી વાર, પાંચમી વાર, છઠ્ઠી વાર, 7 વખત ભગવાન સ્વામિનારાયણે લાગ લગટ 2 મહિના સુધી કથા સાંભળી છે. બોલો,